siddhanam namo ayariyanam namo vajayanam namo loe sauvasahunam eso panchanamokkaro sauvapavapanasana mangalananca sauvesim padamam havai mangalam. બધાને જય જીનેન્દ્ર, જય પ્રભુ. આપણો બુધવારનો સ્વાધ્યાય જે પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રના વચનામૃત ઉપર ચાલે છે. આજે બુધવાર સપ્ટેમ્બર 27, 2017, અને પત્રાંક 569 ઉપર આપણો વિવેચના 3-4 સ્વાધ્યાયથી ચાલુ છે. પણ આપણે શરૂ કરીએ ત્યાર પહેલાં આપણે સ્તવન લઈએ. આજ ગુરુરાજને ગાયે ગૌરવે ચિત્ત ચોખું કરી ભક્તિભાવે જન્મ કોટિ તણા પાપના પુંજને પુણ્ય રૂપે ગુરુ પરિણમાવે કોઈ કાળે નહીં જો ગયા જડો કંઈક કાચું રહ્યું એ જ સાચું સાચને શોધતા શિષ્યનું દિલ તો સાચને કાજજો નિત્ય રાચું સાચ પ્રગટાવનારા ગુરુ નામળા શિષ્યનું ચિત્ત કાંઈ થાક્યું સિંહ સમ સદગુરુ શૂર વીર વીરલા ભેટતા ભાગ્ય ભોંડુય ભાગ્ય પૂર્વના પુણ્યનું પ્રબળ બળ જામતા શ્રવણ સદગુરુની વાણી શુણે શૂણી કુણી લાગણી બોધતી થાય ને મોક્ષ માટે સદોદિત ધૂણે ઝેર સંસાર પર જૂરણા સત્યની જોગ સદગુરનો જો મળે તો દીપ સન્મુખ દિવેટ્યાવી અડે દીપ રૂપે થઈને ભળે જો સદગુરુ રાજ સાચા કળી કાળમાં સત્યનો માર્ગ સીધો બતાવે દોષ નિજ દૂર કરી પ્રેમથી ગુરુવરી એ જ માર્ગે જતા મોક્ષ આવે આજ ગુરુ રાજને ગાઈએ ગૌરવે ચિત્ત ચોખું કરી ભક્તિ ભાવે જય જીનેન્દ્ર. બધાને આપણે એટલું કયું પાનું પૂરું કરેલું એકસો નેવું ના 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 આપણે આજ એમ સપ્ટેમ્બર 20. બરાબર. પત્રાંક 569 એનો મુખ્ય હાર્દ શું છે કે ભાઈ સર્વ દુઃખ અને કલેશથી મુક્ત થવું હોય તો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એ આત્મજ્ઞાન કેમ પ્રાપ્ત કરવું તો કૃપાદેવ કહે છે કે ભાઈ તારો અસત્પ્રસંગ અને અસત્સંગ એનો ઘેરાવો એટલો બધો વિશેષ છે કે એને લઈને આત્મવિચારનો અવકાશ જ રહેતો નથી. અને પછી એમને બહુ જ સ્પષ્ટ રીતે કીધું કે ભાઈ જો તારે આ બંને વસ્તુ ઘટાડવી પડશે એટલે અને પાછું સત્સંગનું બળ વધારવું પડશે એટલે સત્સંગનું બળ વધારવાનું
અસત્સંગનું બળ ઘટાડવાનું અને આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાનું, એને લઈને અસત પ્રસંગનું બળ અને જોર ઘટશે. કારણ કે તમારો જેટલો આરંભ પરિગ્રહ ઓછો થશે ને, એટલું પછી બહુ બધાને બોલાવવાનું, બધું કેટલું કહેવું ને આ તેને બધું ઓછું થઈ જશે. અને એવા બધા જે કોઈ પણ અસત પ્રસંગ હોય એમાં પણ નહીં જવું, અથવા તો જ્યાં એવોર્ડ કરી શકે એવું કરી શકે, તો હવે આત્મવિચારના અવકાશ મળે છે. જો હજી તો અવકાશ જ મળે છે, પછી પાછો પોતાનો પુરુષાર્થ લગાવે અને આત્મવિચારની દશામાં આવે ત્યાર પછી એને આત્મજ્ઞાન થાય છે. એટલે આ પત્ર ખરેખર ઘણો મહત્વનો છે. પૂજ્ય શ્રી રાકેશભાઈએ કેટલા કંઈક સાત પ્રવચન લીધેલા અને બહુ જ સરસ રીતે એમને સમજાયેલો. તો અહીંયા કહે છે, સત્પુરુષના બોધે મિથ્યાત્વના દળિયા ખસે છે. સત્પુરુષનો બોધ, ઉપદેશ નહીં, સત્પુરુષનો બોધ, બેમાં ફેર છે. ઉપદેશ અને સદબોધમાં શું ફેર? ઉપદેશ છે એ મતિજ્ઞાન સાંભળનાર માટે, અને તમે જ્યારે એ મતિજ્ઞાનને બોધમાં પરિણામ આવો ત્યારે ખરેખર એ બોધ બોધ બને છે. જ્યારે એ મતિજ્ઞાનના ઉપર તમે ચિંતન મનન કરો, પાનું 190 જય જીનેન્દ્ર, અને ઉપદેશ છે એ માહિતી છે, સદગુરુ તમને માહિતી આપે છે, પણ પછી બોધ જે છે એ એપ્લાઇડ ઇન્ફોર્મેશન છે. એટલે આ બેમાં ફેર છે. એટલા માટે કીધું કે તો જ બોધ કહેવાય, નહીંતર બોધ કહેવાય જ નહીં, નહીંતર ઉપદેશ જ છે. અને ઉપદેશ તો માહિતી કોઈ આપણને આપે ને, એના જેવું છે. તમને કોઈ માહિતી આપે કે ભાઈ અહીંયાથી સેન્ડિયોગે જવા માટે આ રીતે જવાનું છે, એ માહિતી થઈ, પણ પછી તમે એ માહિતીને એપ્લાય કરો, તમે એને ફોલો કરો, તો તમે સેન્ડિયોગો પહોંચવાનો છો. એવી રીતે સદગુરુનો ઉપદેશ, એના ઉપર તમે જો થોડું ચિંતન મનન કરો અને એની અંદર કહેલી પરોક્ષ આજ્ઞાઓ એને પાછા તમે તમારા જીવનમાં વણી લેવાનો પ્રયત્ન કરો, તો એ ઉપદેશ બોધરૂપે પરિણમે. એટલે અને જીવ ત્યાં જ કાચો પડે છે. એને એ શિબિરો એટેન્ડ કરે, બધું નોટ લખે, બધું કરે, અને વિચ ઇઝ ગુડ, સારું, એ તો ઇટ્સ અ વેરી બિગિનિંગ અને ગુડ સ્ટેપ, પણ પછી એનો જીવનમાં એને વણી લેવાનું એ નથી કરતો. અને એને લઈને શું થાય છે કે ઉપદેશ પછી મનમાં બુદ્ધિમાં રહે છે, પણ હૃદયના ભાવ સુધી જે જવો જોઈએ એ નથી જોતો. અને હૃદયના ભાવ બદલાય, બધા જ્ઞાન કહે છે કે ભાઈ અંદરથી માયેલો ભીંજાવ જોઈએ, એટલે હૃદયના ભાવ ન ભીંજાય તો કામ થતું નથી. અને વિતરાગતા આવે ત્યારે સ્વરૂપ સ્થિરતારૂપ ચરિત્ર આવે છે. આત્મજ્ઞાનીનો યોગ હોય અને સત્પુરુષાર્થ હોય તો ક્ષણમાં અંતર્ભેદ જાગૃતિ થાય. જો એક ક્ષણની અંદર કીધું છે, આ ખરેખર અજ્ઞાન જે છે, મિથ્યાત્વ જે છે, એ સમયવર્તી છે. એટલે કે આપણે અનંતકાળથી મિથ્યાત્વ દશામાં છીએ, એટલે હવે બધો કેટલો ટાઈમ લાગશે એમ નથી. તમે જે સમયે જાગો એ સમયે આપણું કામ થઈ જાય. આપણે કયું દ્રષ્ટાંત લીધેલું? પ્રકાશનું. કોઈ અંધારી ગુફામાં લાખો વર્ષ સુધી પ્રકાશનું કિરણ ન પહોંચ્યું અને અંધકાર ત્યાં જામી ગયેલો હોય, તો એવું નથી થતું કે કોઈ ટોર્ચ લાવે ને ઓ આ તો અંધકાર ઘણા વર્ષનો છે, ટાઈમ લાગશે એ અંધકારને દૂર થવામાં. એવું નથી થતું. તરત જ તમે જેવી ટોર્ચ કરો એવું જ અંધારું દૂર થાય છે. એવું જ અજ્ઞાનનું છે. અચ્છા, આપણે આ પત્રાંક 569 કૃપાળદેવ શ્રીમદ રાજચંદ્રએ આમાં લખેલું છે, આઈ મીન પત્ર આખો છે. અને એની અંદર મુખ્યપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને બધા દુઃખને દૂર કેવી રીતે કરવું, અને એમને બહુ સ્પષ્ટ રીતે એમને ખાલી આ એટલે એને ખાલી બે વાક્યમાં કહી દઉં કે કૃપાળદેવ કીધું કે સર્વ દુઃખ અને સર્વ કલેશ એનાથી મુક્ત થવું હોય, બધાને થવું જ છે, કોઈ બધાને સુખ જોઈએ છે, કોઈને દુઃખ જોઈતું નથી, તો કે આત્મજ્ઞાન એકમાત્ર ઉપાય છે. આત્મજ્ઞાન કહો, સમ્યક દર્શન કહો, સમકિત કહો, બધું એક જ. અને કેમ નથી થતું આત્મજ્ઞાન? તો કે અસત પ્રસંગ અને અસત્સંગ એનો ઘેરાવો વિશેષ છે. જીવ એમાં ને એમાં રહે છે, બધા અસત્સંગમાં, અસત પ્રસંગમાં, ગોસિપિંગ, વેડિંગ સેરેમોની, અહીંયા કોઈની બર્થડે પાર્ટી, ફલાણું હાઉસ વોર્મિંગ રાખવું, અને એવા બધાની અંદર જ એનું મન રહે છે.
તો હવે શું કીધું કે જો તારે અસત્સંગ તું ઘટાડીશ અને સાથે સત્સંગનું બળ વધારીશ તો એક એક એ એ કરવાનું કીધું. પછી બીજું કે ભાઈ પારંપરિક જે ખૂબ આપણે રાખીએ છીએ ને, જરૂર ન હોય તો એ ફોર બેડરૂમ બધા સિક્સ બેડરૂમ ઘર હોય ને થ્રી કાર ગરાજ હોય ને બધું ભરતા હોય ને આ તે પારંપરિક તું ઓછા કર, તો અસત પ્રસંગ જે છે એનું બળ ઘટશે અને સાથે સાથે અસત પ્રસંગ બને ત્યાં સુધી આપણે જ્યાં એવોર્ડ કરી શકીએ તે કરો. તો હવે આત્મવિચારને અવકાશ રહેશે. આત્મવિચાર એટલે બીજું કાંઈ જ નથી હા, ખરેખર આત્મા સંબંધીના વિચારો કરવા એનું નામ આત્મવિચાર. આપણે ઘણીવાર વાત કરી છે કે દિવસની અંદર જીવ સામાન્ય જીવ 20,000 જેટલા વિકલ્પો કરતો હોય છે, પણ એનું આપણે જો એનાલિસિસ કરીએ ને તેમાંથી બહુ જ ઓછા આત્માને લગતા વિચાર હશે. ચાર પ્રતિબંધને લગતા જોઈએ છે, કાં તો સમાજને લગતા હોય છે, કાં તો કુટુંબના પરિવારને લગતા હોય છે, કાં તો દેહને લગતા હોય છે, મોટા ભાગે તો દેહને લગતા જ હોય છે. દેહનું આરામ ને આ કેટરેક્સની સર્જરી બરાબર ન થઈ ને એપોન લેવાની છે ને ફલાણું ઢીકનું બધું ચાયરા જ કરી ન, અને સંકલ્પ વિકલ્પ એટલે આત્મવિચાર કરવા, હું આત્મા છું આ બધું છે તો ખરેખર કર્મનું ચિત્રામણ છે અને એ તો બધું પ્રારબ્ધ પ્રમાણે મળવાનું છે અને એની અંદર આપણું કંઈ ચાલવાનું નથી એમ કરીને પોતાના આત્મા ભણી થોડા વિચાર કરવા, એ એનું નામ જ આત્મવિચાર. તો એ કઈ રીતે પ્રગટાવવા, અને આત્મવિચાર પ્રગટે પછી જ આત્મજ્ઞાન થાય છે, ત્યાર પહેલાં આત્મજ્ઞાન થતું નથી. તો એના વિશે આ બ્રહ્મચારીજીએ બધું વિવેચન કરેલું છે એ આપણે લઈએ છીએ. અને સત્પુરુષાર્થ હોય તો ક્ષણમાં અંતર્ભેદ જાગૃતિ થાય બસ. એટલે સત્પુરુષાર્થ કરો સત્ય પુરુષાર્થ, ક્યાં કીધું છે, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. અને સત્ય પુરુષાર્થ એટલે બીજું કાંઈ જ નહીં, આત્માને અનુસરીને તમે કંઈ પણ ક્રિયા કરો એ બધું સત્ય પુરુષાર્થ જાય. સેમ પૂજા તમે કરતા હોય પણ તમે ખરેખર આત્મલક્ષ્ય ન કરો તો આપણે વાત કરી લે કે કયા નિરતિશય શુભ ભાવ. શુભ ભાવ બે પ્રકારના, એક નિરતિશય શુભ ભાવ અને બીજો સાતિશય શુભ ભાવ. નિરતિશય શુભ ભાવ એટલે આત્મલક્ષ વિનાના, કોઈ પણ પ્રકારના ધ્યેય વિના બધા કરે છે એટલે આપણે કરીએ. આપણે જૈન કુળમાં જન્મ થયો છે એટલે આ તો બધું આપણને ગળગુથીમાં મળ્યું છે એટલે કરવાનું હોય, એટલે લોક સંજ્ઞાએ કરે ઓઘ સંજ્ઞાએ કરે પણ સમજણપૂર્વક ન કરે અને આત્મલક્ષ્ય ન કરે તો એ શુભ ભાવ કરો અને પુણ્ય પણ બંધાય, પણ એ પુણ્ય મોક્ષ માર્ગમાં તમને ન લઈ જાય. તમને બહુ તો હલકા દેવલોકમાં તમે જાઓ ને પછી પાછા, પણ જો સાતિશય શુભ ભાવ હોય તો એને પરંપરાએ મોક્ષનું કારણ કીધું છે. એટલે આ જે શુભ ભાવથી બંધ છે, શુભ ભાવ તો ન કરવો જોઈએ એવું નથી. હા, શુભ ભાવની અંદર તો જીવે આવવાનું જ છે, અશુભને છોડીને શુભમાં અને શુભને છોડીને શુદ્ધમાં. અને એ શુભમાં જે આવી છે ને એમાં તકલીફ એ થાય છે કે જીવ ક્રિયા કરે ને એમાં સંતોષાઈ જાય છે કે મેં આજે એક સામાયિક કર્યું, મેં પ્રતિક્રમણ કર્યું, મેં આ કર્યું, નિત્યક્રમ કર્યો, થોડો એકાદી માળા ફેરવી લીધી અને એને એમ થાય છે કે ઓ ઘણો ધર્મ કર્યો. પણ પછી પરિણામની અંદર કંઈ કેટલું આવ્યું, એના અંદરના પરિણામ બદલાણા કે નહીં, એની આવેશ બધા ઓછા થયા કે નહીં, કષાય ભાવ થોડા ઘટ્યા કે નહીં, એવું એ કદી વિચાર કરતો નથી. એટલે અહીંયા કહે છે કે જો તું સત્ય પુરુષાર્થ કરી તો ક્ષણમાં અંતર્ભેદ જાગૃતિ. અંતર્ભેદ જાગૃતિ એટલે સંકિત, સંકિતનું બીજું નામ અંતર્ભેદ જાગૃતિ. ક્ષણવાર પણ આત્મજ્ઞાન થઈ જાય તો મોક્ષ થાય. બોલો ખરેખર આપણને કે એકવાર આત્મજ્ઞાન થયું ને એટલે પછી કેટલા વધુ વધુ કેટલા ભાવ, 15 ભાવ અને કંપલસરી. કૃપાળુદેવ તો લખ્યું છે, કૃપાળુદેવ તો લખ્યું છે કે તારે પછી તું જો સમ્યક તો મને પ્રાપ્ત કરીશ એટલે પછી તારી ઈચ્છા હોય કે ન હોય તો પણ હું તને 15 ભાવમાં મોકલી દઈશ. પણ એ તો સમજાવવા માટે લખ્યું છે, બાકી ઈચ્છા ન હોય, જેને ઈચ્છા ન હોય ને એને તો પહેલાં સમ્યક તો જ ન થાય. આ તો એક એમ સમજાવવા માટે કે એકવાર તું સમ્યક તો આવી ગયો એટલે તારો મોક્ષ નિશ્ચિત છે, એના પર ભાર મૂકવા માટે કૃપાળુદેવ થોડું પેરાડોક્સિકલ સ્ટેટમેન્ટ કર્યું એમને. ક્ષણવાર પણ પોતાનું સ્વરૂપ સમજાયું તો પછી આનંદ આવે. તેથી બીજું ઈચ્છે નહીં, જેટલો આપણે આત્માની નજીક રહીએ ને એટલો આપણને આનંદ આવે, જેટલો આપણે શાંત રહીએ કોઈ જાતના આવેશ નહીં આતે. અને એ તમે આત્મવિચારમાં આવશો ને ત્યારે જ થાય, નહીં તો બધા આડાવાળા વિચારો સંસારના આ કરવાનો છે તે કરવાનો છે
આવતી કાલે શું કરવાનું છે એનો વિચાર આજે કરીને આપણે આજનો સમય આપણે બરબાદ કરીએ. બાકી જ્ઞાની પુરુષે શું કીધું છે, વર્તમાન સમયમાં રહેવું એ જ ધર્મ છે. અને આપણે વર્તમાન સમયને કેવી રીતે બગાડીએ છીએ, ભૂતકાળના જે બધા પ્રસંગો અથવા તો જે કંઈ બધું હોય એને લઈને આપણે રંગીએ છીએ વર્તમાને, અને ભવિષ્યની રંગીન સ્વપ્ન પાછા. એટલે ભૂતકાળ અને ભવિષ્યના લઈને વર્તમાન આપણો વર્તમાન રહેતો જ નથી. એકચ્યુઅલી ઇટ બીકમ્સ મોર લાઈક અ મોડિફાઈડ પાસ્ટ. અને આપણે ભૂતકાળમાં જ રહીએ છીએ કારણ કે જે કંઈ બધા કોઈના પ્રત્યે આપણે જે કંઈ પૂર્વગ્રહ બાંધ્યા હોય, કદાગ્રહ હોય, મતાગ્રહ હોય, અઠાગ્રહ હોય, એમાં એમાં એને એને લઈને જ આપણે બધા આપણા પરિણામ રહેતા હોય છે. આ તો ઊંઘે છે તેથી લૂંટાય છે, સૂતો હોય ને તો કોઈ પણ આવીને લૂંટી જાય. આપણે સિંહની વાત કરીએ, સિંહ પણ સૂતો હોય ને તો નાનો વાંદર જેવો વાંદર પણ આવીને બટકું ભરીને ઉપર ચડી જાય. જાગતો હોય તો ચોર ન પેસે. આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો તું મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને તું મૂક. બસ આ વસ્તુ બહુ અગત્યની છે. ચાર પ્રતિબંધમાં મુખ્યમાં મુખ્ય પ્રતિબંધ હોય તો સંકલ્પ વિકલ્પ. મનમાં એના હંમેશા એમ કહે છે કે મોટાભાગના જીવો જેટલું બહાર જીવે છે ને એના કરતાં અંદર વધારે જીવે છે. કેટલા વિચારો અંદર ચાલ્યા જ કરતા હોય, અને એ વિચારોની અંદર જે રહેતો હોય. પતિ પત્ની 40 વર્ષથી સાથે રહેતા હોય ને તો એ પત્ની પોતાના વિચારમાં હોય, પતિ પોતાના વિચારમાં હોય. ખાલી જમવા વખતે કે ભાઈ શું કર, રસોઈ કરવી છે, શું ખાવું છે તમારે, અને પાછું થોડું ઘણું જરા ઇન્ટરેક્શન થયું, અને પછી પાછા પત્ની પોતાના વિચારમાં અને પતિ પોતાના વિચારમાં. આપણે ડ્રાઈવ કરતી વખતે બધી વખતે વિકલ્પો ચાલુ જાય છે. એ સંકલ્પ વિકલ્પ જે છે ને એ જ મોટામાં મોટો પ્રતિબંધ છે. અને અહીંયા કહે છે કે જો તું ખરેખર તારે તારા આત્માને એટલું જ પૂછવાનું કે તારે આ જો મુક્ત થવું હોય તો તારા રાગ દ્વેષનો સંકલ્પ વિકલ્પ છોડવા જ પડશે. કોઈ પણ જીવ અપવાદ રૂપે પણ રાગને લઈને મોક્ષે ગયો નથી. અપવાદ રૂપે પણ બીજા બધા કેટલાય અપવાદ છે, પણ આની અંદર કોઈ અપવાદ એવો છે નહીં. ક્ષણવાર પણ જો સમ્યક્તોની સ્પર્શના કરે થાય તો પછી આત્મા ઓળખાય. બસ એકવાર સમ્યક્તોને અડી જાય ને એને એકવાર જરા પોતાના આત્માનું ભાન થાય પછી ખરેખર એને અંદરથી જ એનો આનંદ આવે. પછી તો હવે બહારમાં બધું કરતો હોય તો પણ લઈ પાય નહીં. સત્પુરુષનો યોગ એની શ્રદ્ધા થાય તો તથારૂપ યોગ કહેવાય. આપણે તથારૂપ યોગ ઉપર ઘણું લીધેલું છે. બે બે વસ્તુની જરૂર પડે. કઈ કઈ બે વસ્તુની? પાત્રતા અને સત્પુરુષનો યોગ. પણ આપણને શું થતું હોય છે, કાં તો એક વસ્તુ હોય તો બીજી ન હોય. એટલે પાત્રતા કંઈક થોડી ઘણી પ્રેક્ટિવ હોય, પણ તે આપણે એવી જગ્યાએ જન્મ થયો હોય કે જ્યાં કંઈ સદગુરુ ન હોય, કે કોઈ એવો ભેટ ન હોય, કે સત્સાત્ર હાથમાં ન આવતો એવા ઇથોપિયા હોય કે કંઈ પણ હોય. અને ઘણી વાર સદગુરુનો યોગ થયો હોય પણ આપણી પાત્રતા ન હોય. તો તથારૂપ યોગ કોને કહે છે કે જ્યારે પાત્રતા પણ પાકી ગઈ હોય અને સાચા સદગુરુ આત્મજ્ઞાની ગુરુ એનો પણ ભેટો થયો હોય એને તથારૂપ યોગ કહેવામાં આવે છે. એમ 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 નિશ્ચયથી એમ કહેવાય છે. પણ અને એ વખતે ન થાય તો આપણે એમ સમજો કે આપણી પાત્રતામાં કચાશ છે. કારણ કે આપણે સદગુણ યોગ તો ઘણી વાર થયો છે, અને મોટે ભાગે સદગુણ યોગ ત્યારે જ થયો છે કે જ્યારે જીવ ભાવના ભાવી હોય. ખ્યાલ આવ્યો તમને? ધારો કે તમને અત્યારે કંઈક દુઃખ ને પ્રતિકૂળતા સંયોગ આવ્યા હોય, તમે જરા સંસારથી થાકી જાઓ, કંટાળો આવે કે ચાલો આ બધામાં નીકળવા જેવું છે, અને તમે કે કોઈ સદગુરુ મળી જાય ને તો ખરેખર હું એમ સમર્પણ થઈને મારું કામ કરી લો, એ તમે ભાવના ભાવી એને લઈને તમને કદાચ એવી ભાવનામાં કંઈક પણ થોડું તથ્ય હોય કે તમારા હૃદયના ભાવ ભળેલા હોય તો તમને સદગુરુનો ભેટો થાય બીજા ભાવમાં કે એ જ ભાવમાં કંઈક. પણ એ ભાવના જો તમારી પરિપક્વ ન હોય ને તો એ ભાવના માત્ર ભાવવાથી કામ ન થતું. પછી ભાવના અનુસાર આપણા પરિણામ થાય, આપણો ઉપયોગ એ બાજુ વળે તો થાય. એટલે એની અંદર પાછું શું થાય કે તમે ભાવના ભાવી ને પછી તમારા શુભ કર્મનો ઉદય આવ્યો હોય અને એને લઈને ભાવનામાં કચાશ આવી જાય. પાછી ખ્યાલ આવ્યો તમને? કૃપાળુ એટલે કે કડવાશ ઉપર પગ મૂકીને ચાલ્યો જાય. કારણ કે જ્યારે એને તકલીફ આવે ને ત્યારે ભગવાન યાદ આવે,
દિરાસરે જાય, માળા ફેરવે, બાધા રાખે, કે માનતા રાખે, અથવા પૂજાપાઠ કરે, બધું કરે, પણ પાછા કંઈક એના પુણ્યકર્મનો ઉદય આવે ને પાછું બધું જતું રહે તો પાછો હતો ત્યાં ને થઈ જાય. પછી એને પાછી જે એની ભાવના ભાવ્યો ને એ ભાવના એ વખતે ન ટકે. પાછી એ અનુકૂળ સંયોગોમાં પણ જો એ ભાવના ટકે કે ભાઈ આ અનુકૂળ સંયોગો છે પણ આમાં નીકળવા આમાં કંઈ છે નહીં, આમાંથી મારે નીકળવું જ છે, તો ખરેખર એ તથારૂપી બને. હા, ખરેખર ખરેખર એવું જ છે. એટલા માટે હા પાપ કર્મના ઉદય વખતે નાલાયકમાં નાલાયક, નાસ્તિકમાં નાસ્તિક માણસ પણ ભગવાનનું નામ લેતો થાય છે. કારણ કે એને ખ્યાલ આવે છે કે ભાઈ કોઈ એવી શક્તિ છે, ચલો બધા આટલું કરે છે તો હું મેં બધું બધું ઘણું કર્યું છે તો આ લેટ મી ટ્રાય ધીસ. પણ પછી અનુકૂળ સંયોગોમાં એને ભાવ નથી રહેતા. જેમ ઓલી નેતરની જે ટ્રી હોય ને એના દ્રષ્ટાંત આવે છે, નદીમાં પાણીમાં પૂર આવે ને જ્યારે ઓલું ફ્લેશ ફ્લડ્સ, ત્યારે આમ નમી જાય અને પછી પાછું જેવું પાણી ઓછું થઈ જાય ને તો પછી હતું એમને એમ પાછું થઈ જાય. એવી રીતે આપણું થાય છે. જો એ આપણા ભાવ ટકી રહે તો તમારી વાત ખરી છે, તો તથાર ઉપયોગ થાય. એટલે અનુકૂળતાની અંદર જે જીવને ખરેખર અનુકૂળતા પણ ખૂંચે કે આ અનુકૂળતા બાકી કહેવા પૂરતી જ છે, બહારમાં બધો સંયોગો સારા સારા છે, જરા પુણ્યકર્મનો ઉદય છે, પણ આની અંદર મારું કામ થવાનું નથી, મારું કામ તો હું અંતરમાં જઈશ ત્યારે થવાનું છે, એમ કરીને જો અંતમાં એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, એમ જ્યારે કરે ત્યારે એનું કામ ખરેખર થાય છે. સત્પુરુષે કહ્યું તે મનાવ્યું તો મોક્ષનું બીજ થયું. જો સત્પુરુષે જે કીધું હોય એ ખરેખર અંદર આમ દઢ નિર્ણયપૂર્વક અંદર આમ કે આમ જ છે વસ્તુનું સ્વરૂપ, તો તમે સમ્યક્તાનું બીજ રોપી દીધું. આપણને આપણે સદગુરુને ખરેખર સાચા અર્થમાં હજી એટલા બધા શું કે આપણે સમર્પિત ન થતા, એ કહેતા ત્યારે આપણે વખાણ કરીએ, બહાર જઈને આપણે કહીએ પણ ખરા, ઓહો રાકેશભાઈનું કે આ યશો વિજયજીનું બહુ સરસ હતું, બહુ સરસ વાત કરી આપે, આમ વખાણ કરવામાં પૂરો શૂરો, પણ પછી એને અંદર ઉતારવામાં અને પોતાના પરિણામમાં લાવવામાં એ પાછો ત્યાં ઘરે જાય ત્યાં જ્યાં હોય ત્યાં પાછો ગોઠવાઈ જાય છે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. જો અહીંયા મોહ શબ્દ વાપર્યો છે, મહાત્મા પ્રત્યે મોહ એટલે આપણને જે સંસાર પ્રત્યેનો મોહ છે ને એ મોહને શું કહે, એ કયો રાગ કહેવાય, પ્રશસ્ત રાગ. અને એ તો જરૂરી જ છે કે પણ એ તને સંસારની બધી વસ્તુ પ્રત્યે મોહ આવ્યો, પણ કહે છે કે તને સદગુરુ પ્રત્યે મોહ આવ્યો નહીં. બાહ્ય વસ્તુઓનો જીવને મહાત્મય છે તેથી સત્પુરુષનું મહાત્મય લાગતું નથી. અનંતકાળથી જે કરતા આવ્યા છીએ તે ન કરવું. બોલો, ખરેખર આપણને સ્પષ્ટ રીતે કહે છે કે ભાઈ તું અનંતકાળથી શું કરતો આવ્યો છો, કામ ભોગ ને બંધનની કથા આખી અનંદ અનાદિ ત્યાં સુધી જ કર્યું છે, પણ ખરેખર પોતાના આત્મા ભણી દ્રષ્ટિ એને કરી નથી. જે નવી જાણ્યું તે જાણું, જે જાણ્યું તે નવી જાણું, કહે છે ને દ્રશ્યને અદ્રશ્ય કરવાનું છે અને અદ્રશ્યને દ્રશ્ય કરવાનું છે. તો દ્રશ્ય શું છે, આખો સંસાર, સમાજ, કુટુંબ, પરિવાર, ચર્મચક્ષુથી જેટલું દેખાય છે એ બધું આપણે અદ્રશ્ય કરવાનું છે. ખરેખર તમે વિચાર કરો, ચર્મચક્ષુથી જેટલું દેખાય છે, પત્નીનો દેહ દેખાય છે તો એ પણ શું દેખાય છે તમને, ફક્ત પૂતગલ દેખાય છે, તમને આત્મા નથી દેખાતો. એટલે ખરા અને પત્નીએ પતિને જોતો હોય તો ખાલી દેહ જ દેખાય છે, આત્મા નથી દેખાતો. એટલે તમે કોઈ પણ ઇવન સદગુરુને પણ તમે મળો તો સદગુરુને તમે દેહને જ જુઓ છો. એટલા માટે શું વાત કરી છે, સદગુરુ માટે સદગુરુ યોગ કરવાનો કીધું, સદગુરુની અંતરંગ દશાની ઓળખાણ કરવાનું કીધું. અને એ અંતરંગ દશાની ઓળખાણ, અંતરંગ દશા જે છે સદગુરુની એ આત્મા છે. એટલા માટે પ્રદીપભાઈ એટલો બધો ભાર મૂક્યો છે સદગુરુ યોગ ઉપર. કારણ કે બહાર તો તમે જે તમે ગમે એટલી વૈયાવચ કરો, તમે કદાચ કોઈ ચેક લખીને આપી દો એ કહે એટલા પૈસા આપે, તમે એમની સેવા કરો, તમે એ આશ્રમમાં જઈને કદાચ 6 મહિના 12 મહિના રહો પણ ખરા, પણ તેમ છતાંય જો એમની અંતરંગ દશાની ઓળખાણ ન થઈ તો કામ નથી થવાનું.
આઇટમ નંબર 7, મુદ્દા નંબર 7, અંદર બીજી સાંસારિક વસ્તુઓની ઈચ્છા થાય છે ત્યાં સુધી મોક્ષ થવામાં વાર છે. જો અંદર, અંદર એટલે ક્યાં? પોતાના અંતરમાં. ખરેખર બહારમાં તો એ ખરેખર તમે પૂછો ને તો બધા લગભગ કહે છે કે હા, સંસાર તો ચાર દિન ચાંદ નહીં રહે, આ તો સ્વપ્ન છે, આ તે આ તો બધું પછી છોડવાનું જ છે આ તે. અને અંદરમાં તો એને એવી ગઈ પચી થતી હોય, એના પોતાના સ્ટોક થોડા ઉપર ગયા હોય તો અંદરથી આમ આનંદ આવતો હોય. હવે ભગવાન કહે છે કે તને આત્માની કંઈક વાત આવે ને એવો આનંદ આવતો હોય તો અમે માનીએ, બાકી સ્ટોક ઉપર ગયા કે પત્નીએ તારી તને ગમતી વસ્તુઓ કરી રસોઈ કરી આ તે અને તને આનંદ આવે તો એ સમજજે કે બધું એમ કે ફોક છે, વ્યર્થ છે એમ. અંદરથી બીજી વાસનાઓ સ્ફુર્ય કરે છે. આ આખી આખો માર્ગ અંતરમાં જ છે. એટલા માટે પત્રાંક 816માં શું કીધું? કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. અંતર્મુખતાની સાધના એ જ ધર્મ છે. અંતર્મુખ જ થવાનું છે. આપણે આપણું મુખ ક્યાં છે? બહાર છે. બહારના જ વિચારો આવ્યા કરે છે. એ ઉપયોગને અંતર તરફ વાળવો એનું નામ જ અંતર્મુખ. અને એ જ કરવાનું છે આપણે. ત્યાં સુધી અંદરથી બીજી વાસના સ્ફુર્ય કરે છે ત્યાં સુધી એને મોક્ષ જોઈતો નથી. નહીં તો મોક્ષ પાસે જ છે. બોલો, મોક્ષ એટલે શું? નહીં પણ મોક્ષની વ્યાખ્યા શું? આત્માની અત્યંત શુદ્ધ પર્યાય. એ તો પર્યાય જ છે આત્મા, આ મોક્ષ તો. અને અને કે મોક્ષ તો તારી પાસે જ છે. તું જેવું અંતરમાં દ્રષ્ટિ કરીશ ને સમ્યક તો, એટલે ખરેખર તમે મોક્ષની ટિકિટ બુક કરી. કેમ કે હમણાં કીધું ને, પંદર ભાવમાં તારે જોઈતો એક ન જોઈતો તો તને હું મોક્ષ અપાવીશ. હા, એટલે એટલે એ વાસના, પહેલાં તો વાસના, હા, અથવા તો એને વાસના ઉત્પન્ન થવી ન જોઈએ. હા, ના ના, એમ નહીં, એટલે એને વાસના રૂપે જોવાનું નહીં કે ભાઈ પત્ની હોય, તમારે કંઈ પણ તમારું સારી વસ્તુ બનાવી, કે તમારે પત્ની સાથેના કંઈ પણ તમે ભોગ ભોગવતા હોય આપે, એ બધું વાસના રૂપે નહીં. કાંઈક એક પતિ પત્નીનો સંબંધ છે, શ્રાવક તરીકે એક પત્ની વ્રતની છૂટ રાખી છે, આ તો એક એક જસ્ટ જાણે કે આમ તમે આમ તમારી એક ડ્યુટી બજાવતો હોય ને એવી રીતનું આમ અંદર એમ કે લાવ હું પત્નીના દેહને ભોગવું, કે લાવ આટલું સરસ મીઠાઈ રસોઈ બનાવી છે તો હું એને માણું, એ ભાવ તો હોવો જ ન જોઈએ. કારણ કે એનું નામ જ વાસના. અંદરથી પર પદાર્થની રુચિ એ જ વાસના. પછી પદાર્થ તમે ભોગવો કે ન ભોગવો, ખ્યાલ આવ્યો? જે કામી પુરુષ હોય ને તો એ કેટલી સ્ત્રીઓને કેટલા વિચારો કરે, અને કદાચ મર્યાદા કે લોકલાજને લઈને કે સમાજમાં બદનામ થશે આ તેમ, કારણ કદાચ કોઈની સાથે એવો સંબંધ ન પણ કરે, પણ તેમ છતાં અંદરમાં જે કામ વાસનાનો કીડો અને સ્ત્રીને જોઈને તરત જ એના અંગ ઉપાંગ ઉપર દ્રષ્ટિ જવી, એના મનમાં થોડા વિચાર કરવા. આપણે ઘણી વાર વાત કરી છે કે કામી પુરુષ શું કરતો હોય છે સામાન્ય રીતે, એ બહાર જાય ને ત્યારે આવા બધા કંઈ પણ એવા હોય ને, અથવા તો મૂવી જોવા ગયો હોય, પેલા બધા એવા બધા સીન આવતા હોય ને એના એ ફોટા પાડતો હોય ચિત્તમાં, અને પછી ઘરે જ ને એ ચિત્તની અંદર એનું પાછું શું કરે, ઘોલન કરે. અને જ્ઞાની કહે છે કે ઘરે જઈને પછી આલ્બમ પાછું જોવે, અને એને લઈને ચિત્તની વાસના એટલી બધી વધી જાય કે પછી ઇટ ગોઝ બિયોન્ડ યોર કંટ્રોલ. પછી તો આમ જાણે અજાણે પણ એ સ્ત્રીના અંગ પાંગ ઉપર દ્રષ્ટિ જાય અને બધા એવા જ વિચારો આવે. એટલા માટે કહે છે કે ભાઈ એ સ્ત્રીને પણ કૃપાળુ દેવ, તો કેટલું સરસ લખ્યું છે, વાંચજો તમે પત્ર, એમને સ્ત્રીના વિશેના મારા વિચારો. અને ખરેખર કીધે એમને એટલું સરસ અદ્ભુત રીતે લખ્યું છે એ પત્રની અંદર. પત્ર 128 કે એની પહેલાંનો, 120 ને 128ની વચ્ચે છે. પણ અત્યારે આપણે અત્યારે એની અંદર આપણે નથી જવું, પણ એમ કે સ્ત્રીને સદાચારી એવું જીવન, એની સાથે જાણે કે મા બહેન હોય એવી રીતનું આમ વર્તાવ રાખવો, અને આમ એક ભોગવવાનું સાધન છે એમ એને એના પ્રત્યે દ્રષ્ટિ ન રાખવી.
જ્ઞાનીના યોગ વિના જીવ જાગતો નથી, અને ન જાગે ત્યાં સુધી પોતે જે રૂપ નથી તે રૂપ માને. એટલે કયા રૂપ નથી? પોતે દેહ રૂપ નથી તો એમ મને કે આ રમેશ તે હું. બાકી હકીકતમાં તો ખરેખર પહેલાં વહેલાં એ બેસવું જોઈએ કે આ રમેશ તે હું નહીં. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. કારણ કે આ દેહાધ્યાસ છૂટે, દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. આ દેહ તે હું એવી જે આપણી અનાદિથી આજ સુધીની વાસના જે છે, એવી જે માન્યતા છે, એમાંથી જ બહાર આવવાનું છે. હું રૂપાળો છું, હું ગોરો છું એમ માને છે તે જ ઊંધી ઈટ છે. અથવા તો ઊંધો ઘડો કહો કે ઊંધી ઈટ કહો. જાગ્રત થાય તો ભૂલો ન પડે. ત્યાગવાનું છે તેમાં બુદ્ધિ ન રાખે. જે વસ્તુ ત્યાગવાની છે ને એમાં બુદ્ધિ ન રાખે. પહેલાં આપણે ઘણી વાર વાત કરી છે, ત્યાગવાનું પછી આવે છે. પહેલાં શું કરવાનું છે? આખી કૃપાળુદેવ એના ઉપર અભ્યંતર ત્યાગ ઉપર વાત કરી છે ને. વસ્તુને છોડવાની પછી છે, પહેલાં વસ્તુ પ્રત્યેનું તમારું એકત્વ અને મમત્વ એને છોડવાનું છે. કે આ વસ્તુ મારી, આ વસ્તુથી મને મને ગમે, મને એને ભોગવાની મજા આવે છે, હાથે એવા જે બધા વિચારો. પહેલાં તો એ વસ્તુ એ પરમાત્ર છે, પૂતગલ છે, એમાંથી મને સુખ મળી જ ન શકે. પૂતગલમાંથી તમે ગમે એવા હોય તો એમાંથી આપણને સુખ ન મળે. કેમ ન મળે? પરમાં સુખ છે જ નહીં. પહેલાં તો પરમાં સુખ છે નહીં, એક. અને બીજું કે બે દ્રવ્ય એકબીજાનું કાંઈ કરી શકે નહીં. એટલે પરમ સુખ હોય ને તો પણ પર આપણને સુખ ના આપી શકે. એટલે સુખ જો આપણે જોઈતો હોય તો સુખ તો અંતરમાં જ છે, આત્મામાં જ છે. અને એટલા માટે અંતર્મુક્તાની સાધના કીધી. ખ્યાલ આવ્યો તમને? એ બહુ સમજવા જેવું છે. ત્યાગવાનું છે તેમાં બુદ્ધિ ન રાખે. ભલે હજી એ વસ્તુઓ છોડે નહીં, એમાંથી ભોગ બુદ્ધિ જતી રહેવી જોઈએ. મોક્ષ કેવળ જ્ઞાન સંકેત બધું આત્મામાં છે, પણ એની વૃત્તિ એમાં નથી. એટલે વૃત્તિ ક્યાં છે? બહારમાં જ છે, બહારમાં જ છે એની વૃત્તિ. બાહ્ય દ્રષ્ટિ છે તેને જે દેખે તેમાં તન્મય થાય છે. આ આ આત્માનો આવો સ્વભાવ છે. કલ્પ સ્વરૂપ કીધું છે ને, જે જેવું ચિંતવે તે તેવો થાય. કૃપાળુદેવ તો કેટલી સરસ વાત કહી છે, તમે સ્ત્રીનો વિચાર કરો તો તમે સ્ત્રીમય થયા, તમે ટોપીનો વિચાર કરો તો તમે ટોપીમય થયા, અને મુમુક્ષુ જીવ આત્માનો વિચાર કરો તો એ આત્મામય થયો. આપણે તો પોઝિટિવ લઈ લેવાનું. અને કે સ્ત્રીના વિચાર, અહીંયા સ્ત્રીના વિચાર એટલે એમાં તન્મય થાય એની વાત છે. તમે કે આમ તમારે સ્ત્રીની સામે જોવો કે વાત કરો કે આ તે તો તમે સ્ત્રીમય થઈ ગયા એમ નહીં. અંદરની તમારી વૃત્તિ કઈ રીતે કામ કરે છે? ધારો કે તમે બહેનની જેમ દ્રષ્ટિ રાખી, કે તમે દીકરીની જેમ દ્રષ્ટિ રાખી, કે બહુ મોટી ઉંમર ના હોય તો તમે મમ્મીની જેવી દ્રષ્ટિ રાખી, તો એમાં એમાં તમે સ્ત્રીમય નથી થયા. એવી જ રીતે તમે ટોપી હોય કે સેલ ફોન હોય, કહો કેટલા સરસ છે, આ i7 છે, કેટલાનો લીધો, પ્રશ્ન ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આપણે તન્મય થઈ ગયા છીએ. બાકીની તો બતાવે કોઈ સેલ ફોન, કહો ઓકે બરાબર. એક પણ સવાલ ઉઠવો ન જોઈએ કે ભાઈ કેટલાનો લીધો, ક્યાંથી લીધો, અને શું, અને કયા ફીચર્સ છે ને, આ તે એ બધા પ્રશ્ન પૂછીએ, એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આને એની અંદર તન્મયતા છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, જે સમજે તે થાય. અને અહીંયા કીધું કે આ તારા આત્માની શુદ્ધ અવસ્થા એ જ મોક્ષ છે. પણ કોને થશે? ખાલી આ બોલી ગયા અથવા તો આ યાદ રાખી લીધું એને નહીં. કોને થશે? જે સમજે તે થાય, એ રીતની એની સમજણ થાય. અને સમજણની અંદર શ્રદ્ધા અને જ્ઞાન બંને આવે છે. સમજણ એટલે એકલું જ્ઞાન નથી. સમજણ તો એ શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન, જ્યારે એ અનુભવમાં આવે ત્યારે એને સમજણ કહેવામાં આવે છે. જેને આપણા ગુજરાતી તળપદી ભાષામાં શું કહે છે, એટલે કોઠા સૂઝ. આમ અંદરથી જેને આમ આમ એની સૂઝ આવે. ઘણા ઘણી સ્ત્રીઓને નથી થતી આમ બધી કામકાજની એની એટલી બધી આમ સૂઝ હોય કે આમ એને ખ્યાલ આવે છે કે શું કરવાનું, શું નહીં, કેટલું પાણી મૂકવાનું, કેવી રીતનો વઘાર કરવાનો, કેટલો સમય રાખવાનો. આ તો આમ આમ એકવાર કર્યું હોય ને એને એને બધું બેસી જાય.
અને અમુક સ્ત્રીઓ એવી હોય છે કે 6 મહિના સુધી કરે ને તોય તે એનો એનો પત્તો ન ખાતો હોય, કારણ કે એટલું મગજમાં ન રહેતું હોય, એટલી એની કુઠાસૂઝ જેને કહે છે એવી ન હોય. જે દેખે તેમાં તણાઈ જાય છે, જાગ્રત રહે તો સારું, નહીં તો દ્રષ્ટિ જ્યાં પર વસ્તુમાં પરિણમે ત્યાં ત્યાં પાછા ભાવ લેવા પડે. આ આ વાક્ય સમજવા જેવું છે. તમે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરી હશે ને એવી આમ તન્મય પ્રભુપૂર્વક નહીં, ત્યાં ત્યાં તારે જન્મ લેવો પડશે. પેલું દ્રષ્ટાંત ક્યારેય ભૂલવું નહીં. ગુરુની હાજરીની અંદર શિષ્ય મરવા પડેલો અને મરણ પાથળ્યું હતા અને કોઈ ઝાડ નીચે હતા અને એમાં શિષ્યએ સરસ મજાનું બોર જોયું, એ બોરડીનું ઝાડ હતું, એને એ બોર ખાવાનું મન થયું અને એનો દેહ છૂટી ગયો. અને જ્ઞાની ગુરુ જ્ઞાની હતા, ગુરુએ જ્ઞાન મૂકીને જોયું તો એ જ બોરની અંદર ઈયળ થઈને જન્મ. જો તમે એમ ન માનતા કે હું આમ કે ગુલાબજાંબુ ભોગવાનો ભાવ કરીશ તો મને ગુલાબજાંબુ મળશે બે બધા ભાવમાં, અથવા તો હું સ્ત્રીને ભોગવાનો ભાવ કરું તો મને રૂપાળી સ્ત્રી મળ્યા કરશે, આ તો એમ નથી. તમે જે વસ્તુ ભોગવાનો ભાવ કર્યો પણ તમારા પુણ્ય તમારી ક્રેડિટ એટલી બધી ન હોય તો તમે એવી રીતે એ ભોગવવાનું થશે પણ કઈ રીતે ભોગવું એને, એ બોરને ઈયળ થઈને. મેં આ પહેલાં વાત કરી હતી કે સ્ત્રીના ભોગવાના જેના ભાવ હોય ને બહુ વધારે પડતા, તો સ્ત્રીના 4 કે 5 અંગની અંદર આપણે વાત કરી લ્યા, કાંખની અંદર, બેલી બટનમાં, બીજા બધા એના અંગમાં, યોનીમાં, બધા મનુષ્ય આકારના સમૂર્છિન જીવ ઉત્પન્ન થાય અને એ ભોગવે ત્યારે જ નહીં, સ્ત્રીના શરીરની રચના જ એવી છે કે સમયે એમાં ઉત્પન્ન થતા છે. અને જો આપણે સ્ત્રીના પ્રત્યેની ખૂબ કામ વાસના હોય ને તો પછી એવા સમૂર્છિત જીવ તરીકે ત્યાં આપણી ઉત્પન્ન થાય, એ સ્ત્રીની યોનિમાં વગેરેમાં વિચાર કરો તમે, આપણે આપણે ધ્રુજી જઈએ ખરેખર. એટલે આપણે એમ માનતા હોય કે આપણે કંઈ ભોગવાનો ભાવ કર્યો તો આપણને એ કંઈ જતે દાડે મળશે, એવું નથી. આપણે ઓલા ખબર મેં વાત કરી હતી, ઓલા આપણે આ ચક્કી ચીજ બધામાં તમે જાણો, પછી ઓલી બધી ગેમો રમો ને, પછી ઓલી ટિકિટ ભેગી કરો તમે, અને પછી તમે ઓલા દુકાન એ જે શોપ જેવું રાખ્યો ને ત્યાં તમે જાઓ. અને શીતલ જ્યારે નાની હતી ને મને કહે કે ડેડી મારે આ લેવું છે, મને એમ લાગે કે જાણે પછી કેટલી ટિકિટ આવી છે ને. અને ઓલા દુકાનદાર પ્રેમથી કહે કે ભાઈ આની અંદર એના માટે તો તમારે 700 ટિકિટ જોશે અને એની પાસે હોય 50 જેટલી, એટલે 50માં તો શું કે ઓલું ખાલી કંઈક કાઢું હાવ નાની વસ્તુ કે આપીને ભગાડે કે આનાથી વધારે તમને મળવાનું નથી. આપણું પણ એવું જ છે, આપણી આંખ મીચાય ને ત્યારે બે વસ્તુ જોવે, પાત્રતા અને પુણ્ય તમારું કેટલું છે. પાત્રતા હોય પણ પુણ્ય પણ જો ન એટલું ભેગું કર્યું હોય ને તો ખરેખર એને એની હકીકતમાં જાય ને પછી ઉપર ચડે. એટલે આપણે પુણ્યને પુણ્ય ભેગું કરવા માટે આપણે પુણ્યની વાત નથી કરવી, પણ આપણે તો સાતિશય પુણ્યની જ વાત કરવી કે મારે મારે જે કંઈ કરવું છે આત્મલક્ષ્ય કરવું છે. પૂજા કરો, સામાયિક કરો, સિદ્ધ ચક્રનું પૂજન કરો, બધું કરો ને ત્યારે ખરેખર આ મારા આત્માના ભાવને નિર્મળ કરવા માટે હું કરું છું એવા ભાવ એને રહેવા જોઈએ. એમ થયું તો પછી ફરી દેહ એને મળે અને ત્યાં ફરીથી એને ભાવ લેવા પડે. ભાવ વગર ક્રિયા થતી નથી, અજ્ઞાન ભાવનું ફળ દુઃખ જ આવે છે. જો ભાવે ભાવના ભાવે જે કીધું છે ને, તમને ભાવ થયા ને એ પ્રમાણે પછી ક્રિયા થવાની. એટલા માટે શું કીધું છે કે પહેલાં ભાવ થાય, પહેલાં મનમાં થોડા વિચાર આવે, પછી થોડું ઘણું કોઈ વાર વાણીમાં આવે અને પછી કાયામાં, એટલે આમ આખી એની પ્રોસેસ છે. એટલે જો આપણે ખરેખર સાચા રસ્તે જોઈએ તો પહેલાં ક્યાં કામ કરવાની જરૂર છે, હા ખરેખર મનની અંદર. મન જ આપણું કેળવાયેલું મન આપણું પરમ મિત્ર છે અને નહીં કેળવાયેલું મન આપણું પરમ શત્રુ છે. કારણ કે માકડું મન જો તમે એને કંટ્રોલમાં ન રાખો ને તો આડાવડા કેટલાય તમારી પાસે વિચાર કરાવશે. એટલે મન મનથી જ ખરેખર, એટલા માટે જ કહે છે કે તારું કેળવાયેલું મન છે તો તું મોક્ષ માર્ગ ઉપર છે, તારા મન ઉપર તને કંટ્રોલ નથી ને તું મનનો ગુલામ છે અને મન તારું માલિક છે તો તું સંસાર માર્ગમાં છે. અજ્ઞાન ભાવનું ફળ દુઃખ જ આવે, નિયમથી અજ્ઞાન ભાવનું ફળ દુઃખ જ હોય. મોહ નિદ્રામાં સૂતો છે એ જ અજ્ઞાન ભાવ છે. મોહ એટલે દર્શન મોહ,
અને એ અજ્ઞાન. અજ્ઞાન છે એ જ મોટામાં મોટો દોષ છે. આપણે પહેલા વાત કરી હતી કે જીવના બે જ દોષ છે ખરેખર. તો આપણને એમ થાય કે કૃપાળુજી જ લખ્યું છે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, તો અનંત દોષની વાત કરી છે. પણ જ્ઞાની કહે છે કે બે જ દોષ છે. એક દોષ કયો છે? દ્રષ્ટિનો દોષ, દ્રષ્ટિની વિપરીતતા. અને બીજો દોષ કયો? અસ્થિરતાનો. એટલે આ દ્રષ્ટિનો દોષ એટલે મિથ્યાત્વ, એટલે મિથ્યાત્વનો દોષ. અને બીજો અવિરતીનો દોષ. આ બે ગયા ને મોક્ષ, તો મોક્ષ આમ હાથમાં આવી ગયો. મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કસાય નિયોગ. એમાં જો આ મિથ્યાત્વ ને અવિરતિ ગયા ને, પ્રમાદને ઘણી જગ્યાએ પ્રદીપભાઈ અવિરતિમાં લઈ લીધેલું છે. અને કસાય તો તમે જેવા મિથ્યાત્વ ગયો ને, તમારો કસાય તો ત્યાં લંગડો થઈ ગયો. પછી તો તમને કસાય આવે ને, તોય તે એની અંદર તમારા સમ્યક્ત્વને વમાવાની તાકાત નથી એ કસાયમાં. પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન કીધું છે, અને તોય એનું સમ્યક્ત્વ ન વમે. બોલો, વિચાર કરો, સમ્યક્ત્વનું કેટલું જોર હોય છે. રૌદ્ર ધ્યાન, જેને સામાન્ય રીતે અજ્ઞાની જીવને રૌદ્ર ધ્યાન શેનું કીધું છે? રૌદ્ર ધ્યાનથી શું કઈ ગતિ મળે? નરક ગતિ મળે. અને આર્ત ધ્યાનથી પશુ ગતિ, તિરિંસ ગતિ મળે. અને સમ્યક્ત્વ જીવ હોય ને, રૌદ્ર ધ્યાન કરે ને, તો પણ એની નરક ગતિ ન થાય. બોલો, વિચાર કરો તમે. તેમ છતાંય પણ અંદરથી અંતરંગ સમ્યક પરિણતિ એની હોય, અને અંદરથી એ પોતાના આત્માની સાથે એનું અનુસંધાન છે. અને એ અનુસંધાનનું એ જોર એટલું બધું છે કે એ રૌદ્ર ધ્યાન કરે તો એ તરત જ પાછો પડે. અને અનુમોદના તો ક્યારેય ન કરે, એ તો એને તરત પશ્ચાતાપ જ થાય કે ભાઈ આ મેં કર્યું, ખોટું કર્યું. એને તો તરત જ ખ્યાલ આવી જાય અને ત્યાંથી પાછો પણ જલ્દી વળે. પણ ઘણી વાર એવા ભારે કર્મનો ઉદય થઈ ગયો ને, તો ઘણી વાર એ જ્યારે એવા આવી જાય ને, આવેશ આવી જાય ને. અજ્ઞાન છે એ જ મોટા મોટો દોષ છે. લોકો ક્રિયા જુએ પણ મોટો દોષ અજ્ઞાન છે. જો આનું નામ જ લોક દ્રષ્ટિ. લોકો હંમેશા શું જોવે? ક્રિયા. કે આ ભાઈ તો તમે દરરોજની ત્રણ સામાયિક કરો છો, તમે તો હું કાયમ આમને જોતો હોય છે, અહીંયા પૂજા હોય છે તારે. આ લોક દ્રષ્ટિમાં તેને બધું ક્રિયા દેખાય, કારણ કે એની પાસે અંતરની દ્રષ્ટિ તો છે નહીં. એટલે અંતરથી પેલો ભાવ જીવ કરે છે કે નથી કરતો એ તો એની પાસે હોય નહીં. અજ્ઞાન દશા હોય ત્યાં સુધી અજ્ઞાન ભાવ છે. અજ્ઞાન ભાવથી સંસાર ઊભો છે. જીવને ભાવ કરતા આવડતું નથી. બોલો, આપણે બ્રહ્મચારીજી ખરેખર કહે છે કે તને ભાવ કરતા નથી આવડતું. મિત્ર બોલો, ભાવ કરવામાં કેટલા પૈસા લાગે છે? કઈ નથી લાગતું. એટલા માટે કૃપાળ દિવસ શું કીધું? એટલા શુભ શીતળતામાં અતિ નિર્જરતા વણ દામ ગ્રહો ભજીને ભગવંત ભવંત લહો. બોલો, અતિ નિર્જરતા. વણ એટલે વિના, દામ એટલે પૈસા. એક પણ પૈસા વગર તમે અતિ નિર્જરતા કરી શકો, જો તમારા ભાવ આપણે ખરેખર અંદરથી એવા નિર્મળ કરી નાખે ને, અંદરના ભક્તિભાવ હોય, તીર્થંકર પ્રત્યે, તત્વત્રય પ્રત્યે, આમ તો સદદેવ, સદ્ધર્મ અને સદગુરુ, આત્માનું હિત થાય તે કરવું છે, એવો ભાવ આવવો જોઈએ. પત્રાંક 609માં આપણે ઘણી વાર લીધેલું છે કે જીવે અવશ્યમાં અવશ્ય અને મુખ્યપણે એવો નિર્ણય કરવો કે હવે મારે જે કાંઈ કરવું છે તે આત્માના કલ્યાણ માટે જ કરવું છે. આ નિર્ણયનો એવો પાકો હોવો જોઈએ પ્રદીપભાઈ કે ને, ગમે તે જાય, ગમે ત્યાં જાય, ખરાબ જગ્યાએ જાય, કંઈ પણ પત્નીની સાથે કંઈ વ્યવહાર કરતો હોય, ત્યારે પણ એને એમ થવું જોઈએ કે આ બધું ઠીકાઠીક છે, આ બધું મારે એમાંથી નીકળવાનું છે. પર પદાર્થમાં જ્યાં સુધી જીવ તન્મય છે ત્યાં સુધી તેટલો મોક્ષ દૂર છે. આ કઈ વાત કરી? ત્યાં આપણે અભ્યંતર ત્યાગની વાત કરી છે પત્રાંક 569માં. એનો પ્રયત્ન ચાલે છે. તાદાત્મ્યપણું જેટલું હોય તેટલા કર્મ બંધાય. બોલો, આ આપણને પાસે છૂટવાનો માર્ગ આપ્યો. તમને જો તાદાત્મ્યપણું ન હોય ને, તમે તમારા પતિને, તમે તમારા પત્નીને ભોગવો, પણ એમાં જો તમારું તાદાત્મ્યપણું નથી ને, તો કર્મ બંધ નથી. હા, એટલા માટે તો શું કહેવાય છે કે જ્ઞાનીનો ભોગ પણ નિર્જરાનો હેતુ થાય છે, કારણ કે ત્યાં તન્મય પણ જ નથી. તન્મય થઈ જવું, આમ જાણે કે આમ હું
યુ ગેટ એકચ્યુઅલી ઇન્વોલ્વ. આમ તમારા અંદર મનથી બધાથી આમ આમ તમે અંદર ઇન્વોલ્વ થઈ જાઓ. કારણ કે જો ખાલી વસ્તુઓ ભોગવાથી જો જીવ નરકે જતો હોય કે પાપ બાંધતો હોય ને તો બધા ચક્રવર્તી ક્યાં જવા જોઈએ? સાતમી નરકે જવા જોઈએ. 96,000 રાણી, 6 ખંડના ધણી. આમ આપણા વિચાર કરીએ તો આપણું બધું કામ ન કરે. શાલીભદ્ર એ ક્યાં જવા જોઈએ? 32 હતા એમને, ભલે 96,000 નતા, 32 હતી. અને સાતમે માળે જ રહેતા હતા, નીચે નહોતા ઉતરતા. અને ત્યાં છતાં એ મોક્ષે ગયા. શા માટે? એટલે તાદાત્મય પણ નહોતું, તન્મય પણ નહોતું. એટલે ભોગવવામાં દોષ નથી, પણ હું ભોગવી રહ્યો છું, મને આ મજા આવે છે, મને આ ગમે છે. આમ આવો આ ગુલાબજાંબુ તો કેવું સોફ્ટ હતું ને, અને કેવું આ મીઠું હતું. આ તરત જ આપણને એના પ્રત્યેના જે એવા ભાવ આવી જાય, ત્યાં કર્મ બંધ છે. એને જેવા કર્મ ઉદયમાં આવે તેવો જીવ થઈ જાય છે. એટલે કે એની દ્રષ્ટિ કેવી છે? નિમિત્તાધીન. જેવો નિમિત્ત મળે એવી એની દ્રષ્ટિ થઈ જાય છે, અને એમાં તલ્લીન થઈ જાય છે. તે હું છું એમ થઈ જાય છે. એ જ મોટો દોષ છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. બહુ જ બંને ગાથા કેટલી અગત્યની છે. ભાષ્યો દેહાધ્યાસથી શું આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન. જો આપણે થોડી ઘણી પણ બુદ્ધિ વાપરીએ ને તો આપણને તરત ખ્યાલ આવે કે આ આ લક્ષણથી જુદો પડે છે. કે ભાઈ આ દેહ છે એ ઈચ્છા ન કરી શકે. જે દેહ ઈચ્છા કરી શકે તો જીવ જતો રહે, પછી પણ દેહને ઈચ્છા થવી જોઈએ. તો દેહ શું કરે છે? ક્રિયા બધી કરે છે, પણ કોને શક્તિથી કરે છે? આત્માની શક્તિથી. ગયો એટલે પતિ ગયું. આ રામ બોલો ભાઈ રામ થયું ને, આત્મારામ ગયા એટલે એ ગમે એવો બ્રેઇન સર્જન હોય તો પણ એ હવે કંઈ વિચારે ન કરી શકે, કંઈ ક્રિયાએ ન કરી શકે, કંઈ એના એના વિકલ્પ પણ ન આવી શકે કાંઈ જ નહીં. અને આંખ પણ એવી એવી હોય એની તો પણ એ કંઈ ના જોઈ શકે. બોલો વિચાર કરો. એટલે આવો આવું જો થોડો વિચાર કરો ને તને ખ્યાલ આવી જાય કે લક્ષણ ઉપરથી તન્મય થાય તેટલો મોક્ષ થી દૂર છે. અને ક્ષણવાર પણ પોતે દેહાદીથી ભિન્ન છે એમ થાય તો મોક્ષ એને દૂર નથી. બસ છે દેહાદીથી ભિન્ન આત્મા રે. ઉપયોગી સદા અવિનાશ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીવને મોક્ષે જવું છે, ના ના જીવને મોક્ષે જવું છે નહીં. વાતો કરે છે શું? જીવને મોક્ષે જવું છે નહીં, વાતો કરે છે ખાલી. એટલે મોક્ષની ખાલી વાતો કરે છે એમ. હા જવું છે નહીં એમ, એક્ઝેક્ટલી. કોમા અલ્પ વિરામ ત્યાં આવે છે, રાઈટ. એને જવું નથી પણ વાતો કરવી છે. જો એને વાતો કરવી ગમે છે કે આ સંસાર આવો છે ને હવે તો આપણે બસ આપણે મોક્ષનું જ કરી લેવું છે ને હવે તો અમારે તો ધર્મ જ કરવો છે. બસ આ કે આ દીકરાના ઘરે ઘોડીઓ બંધાય પછી તો બસ બધું મારે મૂકી દેવું છે. હા ખરેખર બસ ખરેખર એટલે વાતોના વડા કરવા છે. જીવને મોક્ષ જવું છે ને એને વાતો કરે છે. સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષથી આત્મા બધો અવરાઈ જાય છે. સત્સંગ વગર સમજાતું નથી કે આ મારું સ્વરૂપ છે. પોતાનું નહીં તેમાં માથું મારે છે. બોલો આ ખરેખર આમ બ્રહ્મચર્ય આપણને ખરેખર જેને કહે ને આમ ચાપખો મારે છે કે જેમાં તારું કંઈ કલ્યાણ નથી અને બધા વાતો કંઈ કરતા હોય ને તમે પાર્ટીમાં ગયા ને કોઈ ડોનાલ્ડ ટ્રમ્પનું કંઈ બોલતા ને તમે તરત ભળી જાઓ કે હા એ તો આ મામા જેવો છે ને એ તો આવો છે ને તેવો છે. અરે પણ તું શું કરા ભળે છે ખરેખર વિચાર કરીએ તો? કે અથવા તો મોદી આમ કરવું જોઈએ ને હમણાં આજે મોદી 3 વર્ષ થયા પણ હજી જેટલું જોઈએ એટલું કંઈ થયું નથી. આ ત્યાં તારે અમેરિકા બેઠા બેઠા તાગડ ધીના કરવા છે અને મોદીએ દિલ્હીમાં શું કરવું એની ચિંતા કરવી છે. નાની કહે છે કે કર્મ બાંધ છે, કારણ કે એ બધું ગોસિપિંગમાં જાય. જેની અંદર તારો કોઈ રસ નથી, જેની અંદર તારું કાંઈ કલ્યાણ નથી, એની અંદર વિકલ્પો કરવા, એની અંદર ઉપયોગને ભમાવવો એ ખરેખર કર્મ બંધનું કારણ અવરાઈ જાય છે. જો કીધું ને કે હું સ્ત્રી છું, હું પુરુષ છું એમ માને છે, એ બધું તન્મયપણું છે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ દૂર છે. એટલે આપણને ભલે કોઈ પૂછે તો કહેવું પડે, હા કિશોરીબેન કે હું કિશોરી છું. પછી ત્યાં તમે એમ કહો કે ના સ્ત્રી છું ને એવો બધું ના પડી છે
તો કે કોઈ પૂછે કે હું તો આત્મા છું, પછી કે બીજે રાન તમે કહો હું તો આત્મા છું, તો આપણને ઉલટા કે ભાઈ તમારે તમે ડૉક્ટર હોવા છતાં કે ભાઈ ડૉક્ટર પાસે જવાની જરૂર છે. એટલે વ્યવહારમાં આપણે કહીએ આપણે કે ભાઈ હું રમેશ છું, હું આ ત્રણ બાળકોનો પતિ છું, પિતા છું આ તે, પણ અંદર સમજણમાં ન હોવું જોઈએ. સમજણની અંદર તો કે ભાઈ હું રમેશ પણ નથી અને હું કોણ કોણ હું નથી. જો પહેલાં તો હું આ દેહ આદિ હું નથી, એક. પછી બીજું શું હું નથી? આપણે જો મુમુક્ષ જીવોને બધા વિચાર કરો, આ રાગ દ્વેષ થાય છે એ પણ હું નથી, વિભાવ ભાવ એટલે. અને નોકર્મ એ પણ હું નથી. નોકર્મમાં બધું આવી ગયું, સ્ત્રી આવી ગઈ, કુટુંબ પરિવાર આવી ગયો, સમાજ આવી ગયો, બધું આવી ગયું. એટલે દ્રવ્ય કર્મ તે હું નથી, રાગ દ્વેષ એટલે ભાવ કર્મ પણ હું નથી, અને નોકર્મ પણ હું નથી. આ પણ નોકર્મ છે. કયું આ નોકર્મ છે? બે પ્રકારના નોકર્મ. કયું? આ બદ્ધ નોકર્મ. અને બહાર જે બધા છે, સ્ત્રી, આપણા બાળકો, એ બધા અબદ્ધ નોકર્મ, કારણ કે આપણી સાથે એક ક્ષેત્રે બંધાયેલા નથી. નોકર્મ રાગદ્વેષ કરે છે એની જવાબદારી છે, પણ રાગદ્વેષ મારો સ્વભાવ નથી, બસ એટલું એને. હા, અને અને રાગદ્વેષ મારો સ્વભાવ નથી એમ તમે બોલો ને રાજશ્રી, એટલે શું થાય ખબર છે? ચાલો તો રાગદ્વેષની માત્રા ઘટી જાય. તમે જો એમ માનતો હોય કે ભાઈ આ તો હું મમ્મી છે, મારે કહેવું પડે દીકરાને, એ સમજે છે શું આના મનમાં આમ તેમ, તમે જો એ ભાવમાં રહો ને તો તમારા રાગદ્વેષની માત્રા વધતી જશે. ધ મોમેન્ટ યુ ટેલ યોર સેલ્ફ ઇન યોર માઇન્ડ કે ભલે ભલે દીકરાએ કંઈક ખોટું કર્યું છે, ભલે હું એને જે કહેવા જેવું હશે કહીશ, પણ આ આ રાગદ્વેષ ને આવું બધું આવેશ ને એ બધું હું નથી. અને એ મુમુક્ષતાને આવરણરૂપ છે. તમે આવું કરો ને એટલે તરત જ તમારા રાગદ્વેષનો ઉભરો સમાઈ ગયો. જેમ આપણે ઓલું દૂધ મૂક્યું અને આમ ઉભરાવ આવે ને તરત જ આપણે આમ ત્યાંથી લઈને આમ બાજુ આમ કીધી ને એટલે બીજા સ્ટવ ઉપર જે બંધ થાય અને કેવો ઉભરો સમાઈ જાય છે, એવું જ થાય. એટલા માટે જરૂરી છે જ્યારે જ્યારે તમને કંઈ પણ આવેશ આવ્યો, કંઈ પણ રાગ થયો પતિ પ્રત્યે, દીકરા પ્રત્યે, કંઈ પણ સમાજ પ્રત્યે, તો સાથે સાથે નિષેધાત્મક વિકલ્પ આવવો જોઈએ. આપણે આ ગયા વખતે મેં કે એના બે સ્વાધ્યાય પહેલાં વાત કરી હતી, ખાલી વિકલ્પ આપણે કરે ને કે હું આત્મા છું, હું આત્મા છું, તો એ પૂરતું નથી. ના ના ના, અને એ તો થોડો ઘણો તો કરવું જ પડે. આપણે જે સંસારમાં છીએ, ના ના ના, સ્વભાવ નથી એનો અર્થ એવો થયો કે એ તો હજી આગળની દશાની વાત છે, પણ તમે એનો નિષેધ કરો ને એટલે તમે રાગદ્વેષના તન્મયતામાંથી બહાર આવ્યા. તમે ને તમે તન્મય થઈ જશો. જે લોકોને ક્રોધ આવે છે ને એનો ક્રોધ ત્યારે જ સમાય છે જ્યારે એને ખ્યાલ આવે કે મને ક્રોધ આવી રહ્યો છે, અત્યારે હું જરા આવેશમાં આવી રહ્યો છું. જેવો એને એવો વિચાર કર્યો ને એટલે એનો એનો આવેશ ઓછો થઈ જશે. એટલે કર્તવ્યને ફરજ રૂપે તમારે બધું કરવું પડે, કંઈ કહેવું પડે કોઈને, આ તે બધું કરવાનું, પણ અંદરથી તો એ સમજણ રહેવી જોઈએ કે આ બધું જે કરું છું ને એ બધું કર્મબંધનું કારણ છે, અને અને મારે એમાંથી આજે નહીં તો કાલે પણ નીકળવું છે, એ એ એ ભાવ રહેવો જોઈએ. એ બધું તન્મયપણું છે અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી મોક્ષ. પર છે તે હું નથી એમ થશે ત્યારે મોહ મંદ થશે. જો હજી તો મંદની વાત કરી છે કે આ પર તે હું નથી અને પર મારું નથી, બે વસ્તુ. પર વસ્તુમાં તન્મય થવાથી જ આશક્તિ થઈ જાય છે. આજે વિજ્ઞાને પણ કબૂલ કર્યું છે પ્રદીપભાઈ કે તમે કોઈ પણ વસ્તુની સામે એક સેકન્ડથી વધારે જુઓ, તમે દ્રષ્ટિ ત્યાં રાખો તો વિકલ્પ તરત ઉત્પન્ન થશે. અને એટલા માટે કૃપાળ દેવે પત્રાંક 446 આપણે લીધેલો કે સમયે પ્રદેશે પ્રદેશેથી ઉત્પન્ન થતો ઉપયોગ, સંસારને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. બોલો, વિચાર કરો તમે. તમે તમને ધીરુભાઈ કહેને કે કેમ છે કિશોરી, તો તમે પણ બહુ શાંતિથી સરસ રીતે જવાબ આપો કે સારું છે, અત્યારે કંઈ તમને કંઈ માથું દુખતું ને તમે પૂછતા બે કલાક પછી કે હવે કેમ છે આ, તો કે બહુ સારું છે આ તેમ, પણ ત્યાં ઉપયોગ નહીં મૂકવાનો. કઈ રીતે ઉપયોગ નહીં મૂકવાનો?
જો ધીરુભાઈ મારું ધ્યાન રાખે છે, જરા એના પ્રત્યે તમને રાગ ભાવ થાય, કે જો એમને પૂછ્યું મને, આવીને 2 કલાક થઈ ગયા હતા, તરત જ આવીને હું સૂતી હતી ને, કે ભાઈ કેમ છે, કંઈ જરૂર છે આમ તેમ, એ તમે જો એ રાગ ભાવ આવી ગયો ને, ત્યાં કર્તવ્ય માની લો કે ધીરુભાઈ એમનું કર્તવ્ય બજાવે છે પતિ તરીકેનો, ને તમે તમારું કર્તવ્ય બજાવો છો. એમ કરીને તમે જો રાગ ભાવમાં ન જતા રહો ને, તો તમારે જવાબ બધો આપવાનો, આપવો પડે. એમને પૂછે ને તમે એમ કહો કે ના ના ભાઈ, મારે એવા વિકલ્પ નથી કરવા, એમ ના ચાલે. એટલે આપણે સંસાર હોય તો આપણે બધા જવાબ આપીએ, બધી વાત પણ કરીએ, પણ એની અંદર મારાપણું નહીં. અઘરું છે પણ તમે અભ્યાસ કરશો ને તો થશે. પછી તો તમે તમારી દીકરી સાથે વાત કરતા હશો ને, ત્યારે તમને એવું થશે કે આ દીકરી મારાથી જુદી છે, પર છે. માઇન્ડસેટ જ છે આખું, માઇન્ડ ફ્રેમ. આ નાના બાળકોનું કેવું માઇન્ડ ફ્રેમ હોય છે કમ્પ્યુટરની અંદર, મળામ એ રીતે કરે કે આપણને તો હું તો જોઈ જ રહું. આપણે તો ઓલું ઠક 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 કરતા હોય, અને એ તો આમ એવી રીતે કરતા હોય કે વાત પૂછો. ઇટ્સ ધેર માઇન્ડ સેટ. આપણે એવી રીતે માઇન્ડ સેટ કરવાનું છે, પર વસ્તુ મારી નથી, પર માત્ર મારું નથી. પર વસ્તુના પરિચયથી પાછા હટવાનું છે. અન્ય પરિચયમાં જીવ તેવો જ થઈ જાય છે, એથી પાછો વળે તો આત્મજ્ઞાન થાય. પાછા વળવું એટલે એમાં પોતાપણું ન કરવું. પાછા વળવું એટલે એને છોડી દેવું, ત્યાગ કરવો, એ વાત તો પછી આવે છે, પણ એમાં પોતાપણું ન કરવું, મારાપણું ન કરવું. એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ, આ 4 જે છે ને એ સંસારના મૂળ છે. અને બધી જગ્યાએ આપણે આ જ કરીએ છીએ, એકત્વ પણ કરીએ, મમત્વ પણ કરીએ. અને મેં આમ કીધું હોય કોઈને, કે કોઈએ કીધું કે ભાઈ મારી જગ્યા રોગ જો, આ આપણે આંબેલ કરીએ છીએ ને આ, અને જો એ ભાઈ ભૂલી જાય જગ્યા રાખવાનું, તો આપણે મનમાં જરાક કંઈક વિચાર આવી જાય ખરા, કે આ ભાઈને મેં કીધું હતું, પણ તોય જરા એમને ધ્યાન રાખીને મારી જગ્યા ન રાખી. એ ન આવવું જોઈએ. જો આ ક્યાં આપણે ખરેખર પુરુષાર્થ કરવાનો છે, કે હા એમ જ હતું, એમ જ થવાનું હતું, કેવળી ભગવાને એમ જ જોયું હતું, મને આ વખતે જરાક જરા દૂર બેસવાનું જ મળવાનું હતું. એમ કરીને ઓલા ભાઈએ કેમ મારી જગ્યા ન રાખી, એવો વિકલ્પ પણ અંદર ઉઠવો ન જોઈએ. ખ્યાલ આવ્યો તમને? અઘરું છે. પહેલાં એવો આવી જાય વિકલ્પ કે ભાઈ મેં એને ફોન કરીને કીધું હતું કે મારી જગ્યા રોકજો, અને તય રોકી નહીં. ત્યાં જ ખરેખર પુરુષાર્થ કરવાનો છે, કે કેવળી ભગવાને એવું જ જોયું હતું કે હું ત્યાં આ જગ્યાએ બેસીને, આજે અહીંયા બેસીને હું એક આંબેલ નતો કરવાનો, એવો ભાવ અંદર રહેવો જોઈએ. પુણ્ય ઓછા પડ્યા. હા શું? ભોક્તૃત્વ, હા એટલે ભોગવવાના ભાવ. કર્તૃત્વ એટલે કરતાપણાનો ભાવ. તમે કંઈક તમારી દીકરી માટે કર્યું, તમને એમ થાય કે મેં આ મારી દીકરી માટે આમ કર્યું, કરતાપણ. અને એકત્વ એટલે તમે આમ તો એકત્વ અને મમત્વમાંથી જ કર્તૃત્વ અને ભોક્તૃત્વ જન્મે છે. એટલે એકત્વ તમારું તૂટવા માંડે ને, એટલે સાથે કરતા ભાવની સાથે જવા માંડે. અને અને મમત્વની અંદર ભોગતૃ ભોગવવાનો ભાવ છે, અને એકત્વની અંદર કરતાપણાનો ભાવ છે. કે આ મેં કર્યું, હું આ સંઘનો પ્રેસિડેન્ટ, અને મેં આ બધા કામ કર્યા, મારા 4 વર્ષના ટર્મમાં મેં આમ કર્યું, તેમ કર્યું, આ તે એ કરતાપણાનો ભાવ કરો. એમાં તમે તન્મય થઈ ગયા ને, ઘણી વાર શું થાય કે તમે એકત્વ, તમે એક પણ તમે કરી નાખો, પણ કરતા ભાવ ન પણ હોય. કઈ રીતે ન હોય? કે તમને જવાબદારી આપી હોય. જો રાકેશભાઈ છે તો એ અત્યારે બધી કમિટીમાં ઇન્વોલ્વ થાય છે, ડિસિઝન લેવામાં બધામાં, અને એકાગ્રતાપૂર્વક. એમ કે ખાલી આ તો છે ને સહી કરીને, કે એમ નહીં ઓલા ઓલા વિક્ટોરિયા ક્વીન એલિઝાબેથની જેમ નહીં, પણ અંદરથી તો એ જાણતો હોય કે આ બધું તો એક ફરજ રૂપે હું કરું છું. અંદરથી એની સાથે જરાય જોડાયેલા ન હોય. એટલે એકત્વ એટલે એકાગ્રતા. પણ તમે અંદરથી જો તમે તન્મય થઈ ગયા ને, તો એ કરતા ભાવ હોય તો જ થાય, નહીતર ન થાય. એટલે કરતા, એટલા માટે કીધું ને કે શું આપણે શું છે, નહીં કરતા તું કર્મ નથી, એ જ ધર્મનો માર્ગ. એ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. એટલે દેહાધ્યાસ છે એ શું છે? એકત્વપણ. આ દેહ તે હું, એકત્વપણ. અને એ જો છૂટી ગયો ને, તો કરતા પણ જાય એની સાથે. પછી તમે દેહની ફરજ બજાવો બધી. તમને કંઈ રોગ થયો કે તમને ફ્લૂ થયો,
તો તમે દવા લો કરો બધું દેહની સંભાળ રાખો, પણ એ દેહ તે હું એ જતું રહે. હવે આઠમો જો, સત્પુરુષનો યોગ થાય પછી એને આત્માનો લક્ષ થાય છે. કર્મો આવી આવીને જાય છે, સમજણ મોટી વસ્તુ છે. સમયે સમયે કર્મનો ઉદય છે અને એ આવે છે અને નિર્જરી જાય છે, આવે છે અને નિર્જરી જાય છે. પણ આપણે એને નિર્જરવા દેતા નથી, આપણે શું કરીએ છીએ, એમાં ભળી જઈએ છીએ અને પાછા નવા કર્મ બાંધીએ છીએ. અસમજ અને અજ્ઞાન એ જ સંસારનું મોટું કારણ છે. અસમજ એટલે ખરેખર શ્રદ્ધા ત્યાં ન હોવી, અને અજ્ઞાન એટલે જ્ઞાનની અંદર પણ ખરેખર સમજણ ન હોવી. કર્મની વિચિત્રતા ગહન છે, સમજાય એવું નથી. ગહન વાત છે શિષ્યા, કહી સંક્ષેપે સાવ. કર્મની ચિત્ર વિચિત્રતા તો કેવી છે! આપણે જ્યારે આ સતીઓની બધાની વાતો સાંભળીએ ને, ધર્મકથા, મૈણા સુંદરી હોય કે મદન રેખા હોય કે આ, ત્યારે આપણને એવું થાય કે સારું આવું બધું એમના માથે થતું હશે, ત્યારે ભગવાન સૂઈ ગયો હશે, સારું કંઈ એનું એનું સિંહાસન નહીં હેલું હોય, આપણને એવું થાય. પણ કર્મની ચિત્ર વિચિત્રતા એવી છે, એ સતીએ પણ કેવા પૂર્વે કર્મ બાંધેલા એ આપણને ખબર નથી, એ ભગવાન મહાવીર સમગ્રતાથી જોઈ શકે. આ બધું કર્મના ફળરૂપે જ આવે છે, સારું પણ કર્મના ફળરૂપે આવે છે, અને આપણા જીવનમાં જે કંઈ ખરાબ બને છે, પ્રતિકૂળ બને છે, એ પણ આપણા જ કર્મના ફળ છે, આપણા જ પાપ કર્મનો ઉદય છે. અને એ જો બેસી જાય ને તો પછી એને બીજા પ્રત્યે કંઈ જ ન થાય. આપણે શું કરીએ છીએ કે આની સાથે મેં બિઝનેસ કર્યો ને અને પાર્ટનર બનાવ્યો ને અને એને એને બધું આડુઆડું કરીને મને નવરાવ્યો. અને ધર્મ શું કહે છે કે મારા પાપ કર્મનો ઉદય હતો એટલે મને એવો એવો પાર્ટનર ભટકાણો. ખ્યાલ આવે તમને? ભલે પછી તમે એની સાથે જે કંઈ થોગણું કરવું પડે, ડિસિપ્લિન એક્ટ કે આ તે તમે કરો, પણ અંદર એવું રહેવું જોઈએ કે મારા પાપ કર્મનો ઉદય હતો એટલે મને આવો ભટકાણો. ઘડીકમાં કેવા ભાવ થઈ જાય કશું કહેવાય નહીં. જ્ઞાનીને યોગે પોતાની પરિણતિ પ્રત્યે વૃત્તિ કરવાની છે. ભાવ બદલવામાં તો આપણને જરાય વાર લાગતી નથી. ખરેખર વિચાર તમે કરજો, આમ એક સેકન્ડની અંદર ભાવ બદલાઈ જાય છે. મેં પેલું દ્રષ્ટાંત આપ્યું હતું ને, ઓલા ચર્ચમાં જાય છે અને ઓલા ઓલા આમ સુરાતનમાં આવીને બધું કહેતો હોય છે કે તમારે આમ પૈસા આપવા જોઈએ ને તેમ આપવા જોઈએ ચર્ચમાં બધું. અને પછી એ લોકો હંમેશા શું કરે, એક થાળી એવું કંઈ ફેરવે. અને ઓલો જ્યારે વાત કરતો હતો ને, ત્યારે તો એલા ભાઈને એમ થયું કે સારું આવે ને ત્યારે $50 મૂકવા છે. અને પછી આમ આવતી હતી આમ બીજી રૂમમાં જોયું કે બધા ડોલર મૂકે છે ને, કોઈ $2 મૂકે છે ને, કોઈ પણ. એટલે એમ થયું કે 50 જરા ચૂમચ છે, એટલે એને કે 10 મૂકીશું. પછી હજી પોતાની પાસે આવે છે ને એવું બધું કરે છે ને, ત્યારે એના ભાવ સાવ બદલાઈ ગયા ને, ડોલર મૂકો એને. જો આપણા ભાવ કેટલા જલ્દીથી ફરે છે, એટલા માટે કહે છે કે તને સારા ભાવ આવે ને ત્યારે એ જ વખતે કામ કરી લેવું, એ જ એના માટેનું મંગળ મુહૂર્ત છે. જ્ઞાનીને યોગે પોતાની પરિણતિ પ્રત્યે વૃત્તિ કરવાની છે તો આત્મા નિર્મળ થાય, આત્મજ્ઞાન થાય, બધું થાય. ભાવ કર્યા વગર તો કશું જ થાય નહીં. વાત સાચી છે, તમે ભાવની અપેક્ષા વિચારો તો એ બરાબર છે. ખ્યાલ આવ્યો તમને? હા, એટલે હકીકતમાં તો જે આમ કે એમાં પાપ ન બંધાય એને જે $50 મૂકવાનો ભાવ કર્યો હતો, એનું જે એ વખત ભાવ પ્રમાણે જે એનું જે પુણ્ય, જેમ પેલા કયા વાળા પ્રસન્નજીતે જે એવા ખરાબ ભાવ કર્યા હતા, તો કે અત્યારે દેહ છોડે તો એ આ નરકે જાય, પણ હજી એનો સ્થિતિબંધ નહોતો પડ્યો. ખ્યાલ આવ્યો તમને? બહુ આ સમજવા જેવું છે. એટલા માટે કહે છે કે તને ખરાબ ભાવ હોય તો બને એટલો જલ્દી પાછો વળજે, સ્થિતિબંધ બંધાઈ જાય ત્યાર પણ. એટલે પ્રસન્નજીત કેટલા જલ્દી તરત ખબર પડી કે હું તો રાજા નથી, હું તો આવા ખોટા વિચારમાં આવ્યો હતો ને, આમ તરત જ બદલાઈ ગયા. તો બધા ભાવ બદલાઈને દેવલોકના, અને પછી તો કેવળ જ્ઞાન લઈને રહ્યા. ભાવ કર્યા વગર તો કશું થાય નહીં. જ્ઞાની પ્રત્યે વિશ્વાસ હોય તો જ્ઞાનીનું મનાય. મારો જ વાંક છે એમ જીવને થાય તો સવળ થયો કહેવાય. જુઓ, કૃપાળુએ આ જ વાત કરી છે બીજા પત્રમાં, જગત આખું નિર્દોષ દેખાવું જોઈએ. ગમે એવું થાય તમારા જીવનમાં,
જગત આખું નિર્દોષ દેખાવું જોઈએ. તારા દોષે તને બંધન છે ખરેખર. અને છૂટવા માટે જીવવું છે. આ જો આ બીજો આવો નિર્ણય મુમુક્ષુ જીવી જવાય ને, આવો નિર્ણય કરે કે મારે હવે જે કંઈ કરવું છે ને છૂટવા માટે જ કરવું છે, મારે હવે છૂટવા માટે જ જીવવું છે. હા, મનુષ્ય ભવની અંદર દેવલોકમાં પણ એ નથી, ક્યાંય નથી. દેવલોકની અંદર તમે ઓલા જીન વિજ્ઞાનના બધા પ્રતિમાના પ્રતિષ્ઠા માટે દર્શન માટે એમ તમે જાઓ ને બધું ખરું, પણ તેમ છતાં ત્યાં ચારિત્રની અંદર તમે એક ડગલું આગળ ન વધી શકો. ત્યાં તમે 10 સાગરનું આયુષ્ય બાંધ્યું હોય ને, અસંખ્ય કરોડો વર્ષ થયા, તો પણ તમે એ જો સંકેતી દેવલોક હોય ને તોય તે ચોથે ગુણસ્થાને જ રહે. વિચાર કરજો તમે. અને જે અજ્ઞાની હોય ને, જે એવા હલકા દેવલોકમાં, ભલે એમ કહેવાય છે આમ નિયમ પ્રમાણે કે ચારે ગતિમાં સમ્યક તો થાય છે, પણ એ મનુષ્ય ભાવની અંદર જે સમ્યક થાય છે ને એવી રીતે દેવલોક નથી થતું કે આ દેવીઓ આવીને નાચવા માંડ્યા ને એમને તરત જ વિચાર આવી ગયા ને આમ સમ્યક તો થઈ ગયું. જે જીવોએ ઊંડા સંસ્કાર નાખ્યા હોય, પ્રદીપભાઈ સમજો, આ મનુષ્ય ભાવમાં, અને કદાચ એને એવી કોઈ એવી હલકી ગતિ થઈ અને હલકા દેવલોકમાં ગયો હોય, અને અને એના 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 સંસ્કારને એવા ઊંડા હોય કે એ જાગી જાય. પણ એવા કેટલા હજારો લાખો દેવ હોય ને, એમાંથી એકાદો દેવ એમ કે બધા કેટલાય દેવોને થઈ જાય એમ નહીં. મનુષ્ય ભાવ જ મનુષ્ય ગતિ જ એવી છે કે જેની અંદર ખરેખર જીવ આમ સવળો પડે ને તો આમ પામી જાય. રાઈટ. તો આપણને મળવામાં શું બાકી રહ્યું છે? ખરેખર વિચાર કરીએ તો આપણને તો મેં 10 દુર્લભ વસ્તુ ગણાવી હતી ને, એમાંથી 9 મળી ગઈ છે. આપણો પુરુષાર્થ જ બાકી છે. આપણે પુરુષાર્થ આપણો કરતા નથી ને એટલે આપણે રખડીએ. હા, મને તમે 9:50 થાય ત્યારે કહેજો. પણ આ પત્ર તમને સમય મળે ને તમારી પાસે હોય તો વચનામૃતમાં બહુ જ સરસ છે આ પત્ર. અને રાકેશભાઈએ તો આખું પરિશ્રમમાં આ પત્ર લીધેલો, અને એની અંદર હા જી ઓ અચ્છા અચ્છા ઓ અચ્છા અચ્છા વેરી ગુડ, બહુ સારા. હા, ગુજરાતી આપ સમજતો તો હોય ને? ઓ અચ્છા અચ્છા, હા, આદત નહીં હોતી. રાઈટ રાઈટ, બરાબર રાઈટ રાઈટ, બરાબર બરાબર, વેરી ગુડ. બટ શી કેન રીડ ઓલ્સો, શી સેઝ યે રાઈટ. રાઈટ. આપણે ઘણી વાર છે ને એક નાની વાત કરીને આપણે બંધ કરીએ. મેં આ વાત કરેલી તમને કે સ્ત્રી અને એને થોડોક એક રાજકુમાર પ્રત્યે જરા રાગ થયો અને થોડોક પ્રયત્ન પણ કર્યો પોતાની બાજુ એને. પણ રાજકુમાર તો આર્દ્રકુમાર એમનું નામ હતું, એ તો વૈરાગ્યમય હતા અને એમને તો દીક્ષાએ લઈ લીધી અને મુનિ થયા. યોગાનુયોગે સ્ત્રીને પણ પછી દીક્ષા લેવાના ભાવ થયા અને એમને પણ દીક્ષા લીધી અને એમની નીચે દીધી પાછી. કોની નીચે? એ રાજકુમાર જે હતા એમ. પછી એ મુનિ થયા હતા ને એને જ્ઞાનમાં આવ્યું કે હજી આ સ્ત્રીએ પશ્ચાતાપ કર્યો નથી, પ્રાયશ્ચિત લીધું નથી. કહ્યું કે જે મારા પ્રત્યે એમને જે એવી દ્રષ્ટિ કરેલી એનું પ્રાયશ્ચિત લીધું નથી. એટલે એમને બહુ પ્રેમથી કીધું કે તમે આ પ્રાયશ્ચિત લઈ લો તો સારું, તો તમારા એ કર્મો બધા. તો હવે જો આ ઘણી જગ્યાએ અહમ કેવો નડે છે તો ત્યાં એ સ્ત્રી શું બોલા ખબર છે કે ના ના, મેં એવી દ્રષ્ટિ કરી નહોતી, એ તો તમારી પરીક્ષા કરવા માટે મેં એમ કરેલું. સમજ ગયા ને આપ? કે શાસ્ત્ર કહે છે 1 લાખ ભાવ વધી ગયા એમના.
ખરેખર આપણે આ વાતમાંથી આપણે વિચાર કરવો કે આપણે માયા મૃષાવાદ થયું ને, જો બે બે બંને ભેગા થયા, માયા એન્ડ મૃષા, અને એનું પાપ તો બહુ ખરાબ છે. મિથ્યાત્વ જેટલું જે ભારે છે, માયા 18 પાપ સ્થાનકમાં ખરાબમાં ખરાબ 2, 17 અને 18 માયા મૃષાવાદ એન્ડ મિથ્યાત્વ. એટલે આપણે કદી પણ માયાચારિતા કરવી નહીં, સરળ થઈ જવું. જો ત્યાં એટલું કીધું હતું ને કે હા મારી એ ભૂલ થઈ, તો તમે મને પ્રાયશ્ચિત આપો, બોલો 1 લાખ ભાવ વધી ગયા. ખરેખર વિચાર કરવા જેવો છે. આપણે ઓમ મંત્રે મંત્ર સ્મરણ કરતો કાળ કાઢુ હવે આ, જ્યાં ત્યાં જો પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. બોલો સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળો દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો અરિયંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ.